નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1 વિષય કલરવ એમાં આપણે કાવ્ય 4 અજબ જેવી વાત છે એનો અભ્યાસ કર્યો હતો. એમાં મેં તમને ચોપડીમાંથી અમુક પ્રશ્નો નોટબુકમાં લખવા માટે આપ્યા હતા. હવે પરીક્ષા લક્ષી તમને પ્રશ્નો હું અત્યારે સમજાવું છું, જે તમારે તમારી નોટબુકમાં વિડીયો જોઈને લખી નાખવાના છે. બરાબર ને? જે પ્રશ્ન તમે ચોપડીથી લખ્યો છે એની નીચેથી આગળ નંબર આપી અને તમારે આ પ્રશ્નો તમારી નોટબુકમાં ઉતારવાના રહેશે. ચલો તો પ્રશ્ન જોઈએ. વને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. જુઓ, અહીંયા આગળ અલગ અલગ અક્ષરો આપેલા છે. સ વ ર શ વ દ ર વ સ દ. બરાબર ને? તો અહીંયા આપણે વ અહીંયા છે અને અહીંયા છે, ત્રણ વ છે. તો આપણે શોધવાના આ રીતે છૂટા છૂટા અક્ષરો લખવાના અને જે સૂચનામાં જે અક્ષર ઉપર ગોળ કરવાનું કહ્યું હોય એ પ્રમાણે ગોળ કરવાનું. તો અહીંયા આપણને વ ઉપર ગોળ કરવાનું કહ્યું છે, તો પેન્સિલ લઈ અને વ શોધી અને આપણે એની ઉપર ગોળ કરવાનું છે. આગળ પ્રશ્ન 2, રને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આપણને અક્ષરો આપ્યા છે, એમાંથી ર શોધવાનો છે. તો અહીંયા છે ર, તો એની ઉપર ગોળ કરીશું. અહીંયા પણ ર છે તો એની ઉપર ગોળ કરીશું અને અહીંયા પણ ગોળ કરીશું. બરાબર ને? પડે છે ને સમજણ? સરસ. ચલો પ્રશ્ન 3, સને ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા આગળ અહીંયા છે સ, તો પહેલાં ગોળ કરી લઈશું. પછી દ ર, પછી અહીંયા સ છે. વ દ, પછી સ અહીંયા છે. તો આ રીતે તમારે નોટબુકમાં છૂટા છૂટા અક્ષર લખી અને સૂચના પ્રમાણે જે અક્ષરો એની ઉપર ગોળ કરવાનું છે. પ્રશ્ન 4, દ ઓળખો અને તેની ફરતે ગોળ કરો. તો અહીંયા પણ દ છે, અહીંયા પણ દ છે અને અહીંયા પણ દ છે. તો તમારે આ રીતે બધા અક્ષરો લખી અને દ સુધી એની ફરતે ગોળ કરવાનું છે. આગળ પ્રશ્ન, વ ર સ દ અક્ષરોને ગોળ કરી દર્શાવો. તો અહીંયા આગળ તમને શબ્દો આપેલા છે બોક્સમાં. બરાબર ને? એમાંથી તમને આગળ જે અક્ષર હોય એ અક્ષર એ લાઈનના શબ્દોમાંથી શોધી અને તમારે ગોળ કરવાના છે. તો પહેલું શું છે? વ. શું છે? વ. તો અહીંયા શબ્દો શું છે? વ ર. તો આ રહ્યો વ, તો એની ઉપર શું કરવાનું છે? ગોળ. પછીનો શબ્દ છે નવ, તો અહીંયા ગોળ કરવાનું છે વ ઉપર. પછીનો શબ્દ છે વ રસ, તો અહીંયા ગોળ કરવાનું છે. અને પછીનો શબ્દ છે વ જન, તો અહીંયા આપણે ગોળ કરવાનું છે. ટૂંકમાં જે શબ્દ આગળ આપ્યો હોય એ શબ્દ, એ જે અક્ષર આપ્યો હોય એ અક્ષર આગળના સામે આપેલા શબ્દોમાંથી શોધી અને એની ઉપર પેન્સિલથી ગોળ કરવાનું છે. આગળ ર. વ પછી શું છે? ર. તો આપણે અહીંયા આગળ આ શબ્દો આપ્યા છે એમાંથી ર શોધવાનું છે. મ ર, તો અહીંયા છે ર. દ ર, તો આ છે ર, તો ગોળ કરી દેવાનું. સ ર સ, તો વચ્ચે ર છે તો ત્યાં ગોળ કરવાનું. ર સ મ, તો અહીંયા ગોળ કરવાનું. આગળ ર પછી કયો છે અક્ષર? સ. કયો છે? સ. તો આગળ શબ્દો કયા છે? વ સ, તો અહીંયા સ છે તો ગોળ કરીશું. દ સ, તો અહીંયા સ છે તો ગોળ કરીશું. સ ન દ, તો અહીંયા સ છે તો ગોળ કરીશું. સ મ જ, એમાં પહેલો સ છે તો ત્યાં ગોળ કરી દઈશું. પછીનો અક્ષર છે દ, તો દને કાનો દા દ, તો અહીંયા ગોળ કરવાનું છે. સા દ, જો અહીંયા દા દ છે પણ અહીંયા દા છે, કાનો છે, એટલે એની પર નહીં ગોળ કરવાનું, ખાલી એકલો દ જ જોવાનો. પછી સને કાનો સા દ, તો બે નંબર ઉપર દ છે. પછી વા દ ડ, તો અહીંયા વચ્ચે દ છે. દ ર દ, તો અહીંયા બે દ છે. બરાબર ને? પહેલો પણ દ છે અને છેલ્લો દ ર દ, છેલ્લો પણ દ છે, તો એની ઉપર આપણે પેન્સિલથી ગોળ કરવાનું. આગળ નવો પ્રશ્ન,
શબ્દો બનાવો નમૂનો આપ્યો છે. જો અહીંયા બોક્સમાં શું લખ્યું છે, શબ્દો લખ્યા છે. કયા કયા છે? વરસ, સરસ, દરદ, વરદ, દર, દસ, વદ, રવ અને વસ. બરાબર ને? આગળના પાઠમાં આપણે કરી ગયા ને આ પ્રમાણે. હા, તો એ રીતે તમને અહીંયા છૂટા છૂટા અક્ષરો આપ્યા છે, એમાંથી આ જે શબ્દો આપ્યા છે એ શબ્દ શોધવાનો અને એની ઉપર ચોરસ કરી દેવાનું. બરાબર ને? તો આપણે જોઈએ, અને જે ચોરસ થઈ જાય એ શબ્દની નીચે પેન્સિલથી આ રીતે નિશાની કરતું જવાનું, એટલે આપણને ખબર પડે કે કયો શબ્દ બાકી છે અને કયો આવી ગયો છે. બરાબર ને? તો ચલો અક્ષરો જોઈએ. સર, વરસ. તો અહીંયા જો નમૂનો આપ્યો છે ને આપણને, પહેલો શબ્દ શું છે? વરસ છે. તો અહીંયા વરસ આપણને મળી ગયું. તો અહીંયા પેન્સિલથી ગોળ ચોરસ કરેલું છે ને, તો આપણે આ પ્રમાણે બીજા શબ્દોમાં પણ ચોરસ કરવાનું છે. પછી છે સરસ. પછી આપણે બીજી લીટીમાં જોઈએ. સ, વ, સરસ, ર, દ, ર. તો આ રહ્યું સરસ. તો આપણે એને પેન્સિલથી ચોરસ કરી દેવાનું. તમારે પણ આ રીતે અક્ષરો લખવાના, પણ એક વસ્તુ ધ્યાન રાખજો, અક્ષરો એકદમ છૂટા છૂટા લખજો, જેથી કરીને તમને ચોરસ કરો ત્યારે બધું ભેગું ના થઈ જાય. બરાબર ને? જે રીતે ચોપડીમાં આપણને દર્શાવ્યું છે ને એ પ્રમાણે તમારે નોટબુકમાં લખવાનું છૂટું છૂટું. પછીનો કયો શબ્દ છે? દરદ. તો પછી લાઈન જોઈએ. દરદ આવી ગયું ને પહેલા જ. પછી સવરસવ. તો એ પણ શબ્દ અત્યારે આપણે આવશે નહીં. તો આપણે દરદ છે તો અહીંયા આગળ આ દરદ એની ઉપર ટિક કરી દઈએ, અને દરદ મળી ગયું છે, દરદ શબ્દ મળી ગયો છે. તો એની ઉપર આપણે પેન્સિલથી ચોરસ કરી દેવાનું. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થી મિત્રો? સરસ. પછી છે વરદ. તો આગળ લીટી જોઈએ. બ, દ, ર, સ, વ, ર, દ મળી ગયો. તો અહીંયા આપણે વરદ શબ્દ ઉપર પણ ખરું કરી દેવાનું, અને અહીંયા આગળ પેન્સિલથી ચોરસ કરી દેવાનું. બરાબર? ચલો હવે દર. હવે કયો શબ્દ છે? દર. તો અહીંયા છે દર. મળી ગયું દર. સરસ. તો આપણે ત્યાં પેન્સિલથી શબ્દ નીચે ખરું કરી દઈએ. પછીનો શબ્દ છે દસ. કયો શબ્દ છે? દસ. તો અહીંયા છે દ સ. તો એની નીચે પણ ખરું કરી દઈએ. આગળ વદ. કયો શબ્દ છે? વદ. તો અહીંયા છે વદ. તો પેન્સિલથી ચોરસ કરી દેવાનું. શબ્દ ક્રમમાં જ શોધજો, એટલે ભૂલ ના પડે. રવ. કયો અક્ષર છે? કયો શબ્દ છે? રવ. તો આ રહ્યો રવ. મળી ગયો રવ. હવે વસ. હવે કયો શબ્દ રહ્યો? આ વસ. તો આ છે વસ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમારે લખવાનું છે. આગળ પ્રશ્ન. ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો. તો તમારે આ અક્ષરો અક્ષરો છૂટા છૂટા લખ્યા છે, વચ્ચે એક લીટી છોડી છે, તો એમાં તમારે એ શબ્દમાં સેટ થતો હોય એવો અક્ષર તમારે મૂકવાનો છે. તો અહીંયા જુઓ, સા પછી ર છે, વચ્ચે લીટી છે. તો સાની વચ્ચે કયો અક્ષર મૂકીએ તો શબ્દ બની જાય? સાચો શબ્દ, ગમે તે શબ્દ નહીં. તો અહીંયા ગ મૂકીએ તો સાગર. સાગર એટલે દરિયો, સમુદ્ર, એને સાગર પણ કહેવાય. પછી મા ગ. તો વચ્ચે ખાલી છે તો મા ર ગ. ર મૂકીશું અહીંયા આગળ તો શબ્દ બની જશે મારગ. મારગ એટલે રસ્તો. મારગ એટલે રસ્તો. પછી છે ના, વચ્ચે જગ્યા છે અને દ. તો ના ર મૂકીશું તો શબ્દ બની જશે ના ર દ. પછી અહીંયા મે છે અને અહીંયા આગળ ખાલી લીટી છે તો મેઘ. મેઘ એટલે વરસાદ. મેઘ એટલે વરસાદ. પછી મે
લીટી છે અને ન છે તો મેદાન શું થશે? મેદાન દા મૂકીશું એટલે શબ્દ બની જશે મેદાન. પછીનો અક્ષર છે વે, પછી લીટી ખાલી છે તો લ મૂકીશું એટલે શબ્દ બની જશે વેલ. છોડની પેલા હોય છે ને કાકડીની વેલ, દૂધીની વેલ, એ વેલો, એને વેલ પણ કહેવાય, બરાબર ને? પછી અહીંયા ના છે તો અહીંયા આગળ મ શબ્દ મૂકીશું એટલે બની જશે શબ્દ નામ. પછી સા આગળ ખાલી છે તો આગળ મૂકીશું તો દ, દ મૂકીશું તો શું બની જશે? દ સા. પછી આગળનો શબ્દ ખાલી છે અને પાછળ ના છે તો અહીંયા મેં મૂકીશું તો શબ્દ બની જશે મેના. પછી અહીંયા આગળ વ ખાલી લીટી છે અને દાન છે તો અહીંયા ર લખીશું એટલે શબ્દ બની જશે વ ર દા ન. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં કયા પ્રશ્ન લખવાના છે એ હું તમને બતાવી દઉં ફરીથી. પહેલા તો આ ઓળખો, તમે જે પ્રશ્ન લખ્યો છે એનાથી આગળ નોટ ચોપડીમાંથી જે પ્રશ્ન લખ્યા છે એમાંથી આગળ નંબર આપી અને નોટબુકમાં તમારે આ રીતે શબ્દો લખવાના, આ વને ઓળખો તેની ફરતે ગોળ કરો એ રીતે સૂચના આપી અને આ રીતે છૂટા છૂટા અક્ષરો લખવાના અને એમાંથી વ શોધી ગોળ કરવાનું, અહીંયા ર શોધી ગોળ કરવાનું, સ શોધી ગોળ કરવાનું, દ ને ઓળખી દ શોધી ગોળ કરવાનું, બરાબર? એટલે એક આ પ્રશ્ન, પછી એક આ પ્રશ્ન, વ ર સ દ અક્ષરોને ગોળ કરી દર્શાવો. તો અહીંયા વ લખવાનો ભાગ હાંસિયામાં અને પછી આ શબ્દો લખવાના છૂટા છૂટા, બરાબર ને? પછી ખાનું કરી દેવાનું એટલે બધું ભેગું ના થઈ જાય અક્ષરો, બરાબર? પછી શબ્દ લખી દેવાના ખાનામાં અને વ સુધી, વ શબ્દ દેખાતો હોય, વ અક્ષર, એની ફરતે શું કરવાનું? પેન્સિલથી ગોળ કરી દેવાનું. એવી જ રીતે ર લખવાનો બાર હાંસિયામાં અને આ રીતે શબ્દો લખી અને એમાં ર શોધી એની ફરતે ગોળ કરી દેવાનું. એવી જ રીતે સમા પણ ગોળ કરવાનું અને દમા પણ ગોળ કરવાનું. ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો? તો એક આ પ્રશ્ન, એક આ પ્રશ્ન. જુઓ અહીંયા આગળ થોડી વાર હું ચોપડીમાં તમને ટાઈમ આપું છું જેથી કરીને તમે વિડીયોમાં શાંતિથી જોઈને લખી શકો, બરાબર ને? એ પછી આગળનો પ્રશ્ન છે આ રીતે જે નંબર આવતો હોય પ્રશ્નનો એ પ્રશ્ન લખી શબ્દો બનાવો સૂચના મારી અને પછી આ શબ્દો લખવાના અને આ રીતે છૂટા છૂટા અક્ષરો લખવાના. એક લીટી છોડી દેજો જેથી કરીને બધું ભેગું ના થઈ જાય. એક લાઈન લખાય પછી એક લીટી છોડી દેવાની, એક લાઈન લખાય પછી એક લીટી છોડી દેવાની, બરાબર ને? પછી શબ્દો શોધી અને ચોરસ કરી દેવાનું, બરાબર ને? ન ફાવે તો વાલીની મદદ લેવાની. આગળ પ્રશ્ન, ખૂટતો અક્ષર મૂકી શબ્દો બનાવો. તો આ રીતે તમારે શબ્દ લખવાના છે ચોપડીમાં જોઈ અને લીટી જે શબ્દ ખાલી હોય એ લીટી કરીને વચ્ચે આ શબ્દો લખ્યા છે એ પ્રમાણે તમારે તમારી નોટબુકમાં શબ્દો લખવાના છે. તો તમારી નોટબુકમાં પરીક્ષા લક્ષી ચાર પ્રશ્નો થશે. એક ઓળખો, બે શબ્દોની ફરતે ગોળ કરી દર્શાવો, ત્રણ શબ્દો બનાવો, અને ચાર ખૂટતો શબ્દ, ખૂટતો અક્ષર મૂકી શબ્દ બનાવો. આ ચાર પ્રશ્ન તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના રહેશે. ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં ફરી મળીશું.